નમસ્કારમ સદ્ગુરુ હું આપણી ભારતીય જાતિ વ્યવસ્થાનું સત્ય જાણવા માંગુ છું આપણે અધિક સમાવેશ અને બરાબરી કેવી રીતે લાવી શકીએ છે કામના ભાગલાઓના લીધે શરૂ થઈ એક સમાજે કામ કરવા માટે એ જરૂરી છે કે વસ્તીમાં ચોક્કસ સંખ્યામાં લોકો અલગ અલગ કુશળતા અને કારીગરી કરે કોઈ વહીવટનું ધ્યાન રાખે કોઈ સમાજ માટે શિક્ષા અને આધ્યાત્મિક પ્રક્રિયાને જોએ આ રીતે તેમણે ચાર મૂળભૂત વિભાજન કર્યા સમય સાથે તેઓ હજી વહેંચાતા ગયા જરૂરી નથી કે પક્ષપાત પ્રક્રિયાના લીધે પરંતુ કામની વહેંચણીને લીધે અને સાથે જ આપણે સમજવું જોઈએ કે પ્રાચીન સમયમાં જ્યારે કોઈ એન્જિનિયરિંગ કે મેડિકલ સ્કૂલ ન હતા જો તમારા પિતા સુથાર હતા તો તમે સુથાર કામ શીખતા અને સારા સુથાર બનતા હતા તો જાતિ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુશળતાને પેઢી દર પેઢી આગળ વધારવામાં આવતી હતી પણ અફસોસ એ વાતનો છે કે અચાનક એક સોની પોતાને લુહારથી ચઢિયા તો સમજવાનું શરૂ કરી દે છે એમ જોઈએ તો સમાજમાં એક લુહારનું કામ સોની કરતા ઘણું વધારે ઉપયોગી છે પણ કોઈ ને કોઈ રીતે એક પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સમજવા લાગે છે અને પેઢીઓની સાથે શ્રેષ્ઠતા સ્થાપિત થતી જાય છે આ શ્રેષ્ઠતાને સ્થાપિત કરવાના પ્રયત્નમાં દરેક પ્રકારની શોષણકારી પ્રક્રિયા શરૂ થઈ અનેક એવી જગ્યાએ પહોંચી ગઈ જ્યાં જાતિ વ્યવસ્થા લગભગ રંગભેદની જેમ અભિવ્યક્ત થવા લાગી કાં તો તે અભિવ્યક્ત થઈ ગઈ છે અત્યારે પણ ભારતના કેટલાય ગામડાઓમાં નીચી જાતિના ઘણાતા લોકો જેને મેં દલિત કહો છો કેટલાય ગામડાઓમાં એમની પાસે પાયાના માનવ અધિકાર પણ નથી જોકે છેલ્લા પચીસ ત્રીસ વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે પરંતુ હજી પણ આપણા દેશમાં એવી ઘણી ભયાનક વસ્તુઓ થયા કરે છે જે આપણે નહીં ઈચ્છીએ કે થાય આનું એક જ સમાધાન છે પહેલી વાત આ વ્યવસ્થા આજના સમયમાં પ્રાસંગિક નથી કારણ કે કુશળતાને ઘણી રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે આપણી પાસે શૈક્ષણિક સંસ્થા છે આપણી પાસે તકનીકી સંસ્થા છે માટે હવે એવું નથી રહ્યું કે કુશળતા ફક્ત પરિવારની અંદર જ આગળ વધે પણ એક સંદર્ભ હજી પણ છે અને એ છે સામાજિક સુરક્ષાનો લોકો પોતાના વર્ગ અને જાતિનું ધ્યાન રાખે છે તેઓ કાયમ પોતાના જાતિના લોકોની મુશ્કેલીમાં મદદ કરે છે આ રીતની સામાજિક સુરક્ષા ઉપલબ્ધ છે તો આ ઘણું મહત્વનું છે કે આપણે એક રાષ્ટ્રવ્યાપી સામાજિક વ્યવસ્થા લાવીએ અને એવી શિક્ષા વ્યવસ્થા બનાવીએ કે જે દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કુશળતા પ્રદાન કરે આવું થવાથી મારા હિસાબે જાતિ વ્યવસ્થા પોતાની જાતે જ સમાપ્ત થઈ જશે